चरणतमलमालिनरः वारं वार करुणो वन्द गुरुभक्ति मुजमाहिवो वा वारं वार करुणवन्द प्रभु भक्ति मुजमाहिवो पूज्यश्री जुठाभाई उजंशी

તો કે આત્મા ભૂલાય કેવી રીતે જ્યાં વિસ્મૃત ને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થવાની વાત જ ક્યારે આ જૂઠાભાઈ સત્ય પરાયણ સત્ય અભિલાષી પૂજ્ય શ્રી જૂઠાભાઈ ઉજમસી પરમ શ્રીમદ રાજચંદ્ર ને મળ્યા પ્રથમ નો ઇતિહાસ આ ભવે જયારે ગોપાલને હજી મળ્યા નથી ત્યારે જૂઠાભાઈ ની દશા શું છે રાજનગર એટલે આજનું અમદાવાદ ત્યારે રાજનગર કહેવાતું હોય રાજનગર આજનું અમદાવાદ અહીં શ્રી મલિચંદ જયચંદનું નામ એક નામાંકિત દશા શ્રીમાળી જૈન કુટુંબ સ્થાનકવાસી સંપર્ક શ્રીમંત અને ધિમંત પાંચમાં પૂછાય પહેલાના જમાનામાં એવું હતું જે પૈસાવાળા હોય ને એને પાછું શાસ્ત્ર વાંચવા અને શોખ હોય આગમ રાખે દલપતરામનો વંડો કોપાદો જાતા ને એટલે બધા પૈત નગર શેઠનો વંડો એને ઘરે પુસ્તક ભંડાર હોય અને બધા પુસ્તકો હોય બહુ ભાગ્યે જ મળતા પુસ્તકો પ્રભુસિંહને વાંચવું એ ખૂબ મુંબઈથી પાર્સલમાં મોકલતા રજિસ્ટર પોસ્ટ કરેલું છે મેં રેવાશંકરને કહ્યું છે મેં અંબાલાલને કહ્યું છે તમને મોકલશે આટલું સહેલું નહોતું અત્યારે તો જરફ કરીને નવું પુસ્તક તૈયાર થઈ જાય પાંચ દસ મિનિટનું ત્યારે એવું હતું જ નહીં હસ્તલિખિત પુસ્તકો મળે એ અક્ષર ગુંદરિયા અક્ષર એટલે અમુક દિવસે વાંચવાની મનાવે પાછી ભેજ હોય બધું ભીનું થઈ જાય કપડાં ને કાગળને માટી તો અક્ષર તો વયા જ જાય ને રેડાઈ જાય એટલે વાંચવાની મને એ કે વેમ પડે વેમ જેવું કંઈ છે જ નહીં એ ગુંદરિયા અક્ષર પાંદડા ઉપર લખેલું હોય તો કોવાય જાય ને એટલે વરસાદમાં નહીં કાઢવાનું વેમ તો બીજા ઉનાળામાં તો ફરવા ગયો હોય શિયાળામાં ઠંડી લાગતો આ કાઢે ક્યારે પછી એટલે નિયમ જે આવે છે ને બધા સમજાવણ ઉપકાર શું પછી આંધળે બેરું કોટે આગુસે ચાલી હતી સમાધિ મરણની માળા છે ને છત્રીસ ત્યારે પહેલાના જમાના શું હતું મગન બાપા વાત કરતા આગાસમાં કે વડવામાં અક્ષરજ્ઞાન કોકને જ હોય ભણેલા બાકી બધા સાંભળી સાંભળીને ક્ષમાપના તો ઠીક આખી આત્મસિદ્ધિ મોઢે હોય મોક્ષ પણ લગભગ આખી મોઢે હોય એવાય ઘણા હતા અને આત્મસિદ્ધિ આખી મોઢે સ્વદોષ દર્શન બ્રહ્મચર્ય આખી મોઢે હોય અક્ષરગણ હોય જ નહીં એટલે એ લોકો શું કરે બેસે સાંભળે પ્રભુસિંહજી બોલતા હોય બ્રહ્મચર્યજી બોલતા હોય વડવામાં એવું હતું અને જેને વાંચતા આવડતું હોય ઇલેક્ટ્રિસિટી તો હતી નહીં એટલે ફાનસ હોય એ ફાનસની બાજુમાં બેસ્યા ચાર પાંચ જણાને જેને વાંચવા આવડતું હોય પછી માળા કરવાની હોય ત્યારે તો ફાનસની જરૂર ન હોય બધા મોડે જ બોલવાનું હોય અને કેરોસીનના ફાનસ હોય કેરોસીન બળે ને લક્ષ્મી અત્યારે તો ફરવા નીકળે છે કે પૈસાનું ઓલું છે જ નહીં ત્યારે એક પૈસો કેમ પેદા થાય એટલે બહુ કિંમતી વસ્તુ હતી પૈસાવાળા લોકોએ વાપરી ના નાખે પૈસા કે હોય તો એમ ઉડાવ નહોતા પહેલાં રિલાવતા નહીં અત્યારે લક્ષ્મી ફરવા નીકળી જાય એટલે જ્યાં ત્યાં બધું ખર્ચો વિચારે જ નહીં કાંઈ જો સારું દેખાતું હોય તો ત્રણને બદલે ત્રીસ લાઇટ રાખ્યા આમ એટલે સારું દેખાય ને પછી એને પાછો કાટ ઢાકી દે એટલે ઝાકું થઈ જાય એટલે બીજી લાઇટ મૂકવી પડે તો કાંઈ વાંધો નહીં બીજી મૂકશું ને એટલે બે લાઇટ ટ્યુબલાઇટથી ચાલતું હોય એને બદલું ઓલું ગોઠ્યું હોય ને કવર એટલે ત્રીસ લાઇટ મૂકે એમાં શું પરમાર્થે નુકસાન છે એમાં એ તો ઠીક આપણે તો વ્યવહારની વાત કરીએ એમાં કે કેરોસીન બહુ બળે એટલે જ્ઞાની નક્કી કર્યું કે જેને વાંચતા ઓળતું એ કે જયારે માળા જ ને છત્રી ત્રણ સાડા ત્રણ કલાક ચાલશે ત્યારે ફાનસ ને શું જરૂર છે એટલે ફાનસ ઓળવી નાખે હવે અત્યારે ને લાઈટ ઓળવી નાખે બંધ કરી નાખે બટન બંધ નિયમ છે આ બુસે ચલી હતી ને પણ હવે તમે લાઈટ બંધ કરી દેશો લાઈટ ચાલુ હોય ત્યારે ઊંઘે છે બધા છત્રીસ માળા ક્યારે પૂરી થાય ચાર માળા પૂરી થાય એટલે બાકીની હવે બત્રીસ જ રહી હવે એકત્રીસ જ રહી શરૂ થઈ જાય ગણતરી સાડા ત્રણ કલાક પૂરા કેમ થાય એટલે ધન્ય જેને વિશેષ રાખ્યો છે મિનિટ આવું તો હવે લાઈટ બંધ કરી દેવાની માળા કરવી હોય તો કરો લાઈટ બંધ થઈ જશે આગુસે ચાલી હતી આગુસે ચાલી હતી કહેવત ખબર તમને મુલ્લા નમાજ પડતા હતા મુંબઈમાં મેટ્રો ટોકે છે ને કે દર શુક્રવારે બપોરે નમાજ પડે ને આખો રોડ રોકે ટ્રાફિક કમિશનર ઉભો હોય એનું ધ્યાન રાખવા માટે ધર્મ છે ને ધર્મમાં વિખવાદ નહીં જોઈએ મોંઘેરા છે ને આ તો એટલે રસ્તા ઉપર નમાજ પડવાની ટ્રાફિક જામ થઈ જાય કમિશનર ઉપર ટ્રાફિક કમિશનર બધું એમાં આગળ તલ્લા મોરવી બધા નમાજ પડાવે આપણે કેમ પ્રતિક્રમણ કરાવડાવે કોઈ એમ માળા કરાવડાવે એમ એમાં એવું છે બધા સરખું જ છે મફમે સરખું જ છે બધા ધર્મમાં જૈન જૈન ધર્મમાં બધામાં મુસલમાન ક્રિશ્ચનમાં એટલે મુલ્લાજી પહેલા જે કરાવતા તો મોટી ઉંમરના હોય ને સિનિયર એટલે ખુજલી આવી ચામડી સુકાતી હતી શિયાળાના દિવસ એટલે વિન્ટર ડર્માટાઇટિસ થઈ ગઈ હતી એટલે આમ એને ખુદલી કરી આમ પાછળ વાળાને વાગી કોણી એટલે પાછળ એને એમ કે નમાજમાં આમ કરવાનો છે ત્રીજે લાંબી લાઈન હતી એકાવન છેલ્લો વાળો હવે શું કરે બધા ઓલાને કોણી વાગી બીજાને વાગી ત્રીજાને વાગી છેલ્લો કોને કોણ પાછળ તો ટ્રાફિક કમિશનર ઉભા થાય અને મરાય તો મારે પકડી જાય એટલે વિચાર કરે છે મારી નમાજ બરોબર નહીં થાય તો કે નમાજ મેં કોની મરને કા રિવાજ કઈ સાહેબ કે ઓલે આંગણવાડાને પૂછે છે બોલે ધીરેકથી કોઈ સાંભળે નહીં આવી રીતે ઓલાને ખબર નતી કે આંગણવાડે મારી એટલે કે થઈ ચાલી હતી થઈ ચાલી હતી કરતું એ કરવાનું કોઈ પૂછતું નથી ભાવ પૂતું કુપોલતું કે સૌ પોત પોતાની હાકે છે એ કોઈ પૂછતું નથી ચાલે દુનિયા ઝૂકતી ઝૂકાને વાળા ચાહીએ એટલે રાફડા પાડ્યા છે ને ગુરુજીના કે બોલે એ સમકેત આપ્યું છે રવિવારે તમારું જોતું છે તો ત્રણ ચાર રવિવાર આવવું પડશે પૈસા વધારે હોય કારની લેન્થ લંબાઈ વધારે હોય તો જલ્દી મળે થોડી વાર લાગે મળશે તો આવ્યો છે એટલે રાજનગર આજનું અમદાવાદ અહીં શેઠ શ્રી મલિચંદ જયચંદ નું નામ એક નામાંકિત દશાશ્રી મળી જૈન કુટુંબ તરીકે પ્રખ્યાત હતું તેમને કાપડનો ધીકતો ધંધો હતો પૈસા વાળાએ ખરા મલિચંદ શેઠ ને ચાર પુત્રો આ તો બધું હવે આધુનિક શિક્ષણને લીધે અને દેશકાળ લીધે બાકી પહેલા વધારે પુતરો હોય ને એટલે છ છોકરા બે છોકરી સભાગ ભાઈ નહીં બે છોકરા છ છોકરી હતી એમ ભર્યું કુટુંબ છે ભગવાનની દયાથી એમ ચાર છોકરા ઉજમશીભાઈ લહેરાભાઈ કરમચંદભાઈ અને રંગજીભાઈ ચારેય ભાઈઓની સહિયારી પેઢી માણેક ચોપમાં હતી એવા પૂર્ણ હોય સંસ્કાર હોય એ પરણેલો સંયુક્ત કુટુંબ ચાર પાંચ 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 કુટુંબ સાથે રહેતા હોય બાકી હવેલી હોય છે એટલે પૂર્વનો ના હોય ને તો એવું બને તો બને જ કેમ એવા સંસ્કાર હોય પારકા ઘરની હવે બેનતું સાથે રહેતા દેરિયા જેઠિયા બધા બધા સાથે ધંધો સાથે સહિયારી પેઢી પુત્ર ઉજમસિંહભાઈ પત્ની જમનાભાઈ હતું તેમને ત્રણ પુત્રો મૂળ વાત આવે આપણે મોટા જયસિંહભાઈ વચલા જુઠાભાઈ અને સૌથી નાના ગોકુળભાઈ જોઠાભાઈનો જન્મ સમત ઓગણીસો ત્રેવીસ ના કાર્તિક કાર્તિકી પૂર્ણિમા એક વર્ષે મોટા હતા તો પત્રમાં એમ લખતા ચિરંજી જોઠાભાઈ બે રીતે ચિરંજી તો હતા નહીં કરતા નાના હોય ને જે એને ચિરંજી કહેવાય જોઠાભાઈ તો મોટા હતા અને લાંબુ જીવે એમ લાંબુ ન જીવે તોય કુપાલદેવ બે રીતે નહોતું પણ હતું તોય પાછું ત્રીજી રીતે કઈ ચિરંજીવી જેને આત્મા હાસલ થઈ ગઈ મરે ક્યાં આવે અમર થઈ ગયા ને એટલે ક્યારે મરવાના જ નથી એ કેટલું જોયા સો વર્ષ સો ભાઈ એટલે ચિરંજીવી લખતા એક પણ અક્ષર જોઈએ ત્રાજવે તોળ્યા વગર લખ્યો નથી ઉંમરમાં એમ મોટા હતા ચિરંજીવ ત્રેવીસ વર્ષે તો દે છૂટી ગયો કુપાળદે હયાતીમાં તો એ ચિરંજીવી મરણની તિથિ લખે જ આગળ આવશે એટલે એને ખબર હતી આ ચિરંજીવ નથી વ્યવહાર તોય લાગતા ચિરંજીવ ખોટું લગતા એને ખબર હતી આ આત્મા છે નથી તો હું કરી દેશે એને આત્મા દેહ છોડતા પહેલાં અમર થઈને જશે પછી મરે જ નહીં તો એ અમર જ થઈ ગયા ને એની આયુષ્ય કેટલું પછી સાદી અનંત અનંત સમાધિ સુખમાં પછી એટલે ચિરંજીવી લખતા કુપાળદેવ એટલે કૃપાળદેવોનું કોઈ પણ એક પત્ર જ્ઞાનીનું લક્ષ્ય ખબર પડે ને આપણને ખબર પડે જાય આ પુરુષ કોણ હતું વર્તે સદગુરુ લખ સંગીત અને ભાખ્યું કારણ ગણિત શિરેન્દ્ર લખે પછી પોતે જ લખે છે વિના દીવાના પણ એમ ચલમે લખવા ખાતર નથી લખ્યું કાંઈ આપણે કેમ ને ક્ષેમ કુશળ હશો ને મારા કોટી કોટી વંદન તો આરામ ભાવ હોય તો નમસ્કાર તો એવું બધું લખ્યું આપણે કોટી કોટી નહીં કોઈ જાય જ્યાં જાય નહીં તો લખતા શ્રી રાયચંદ્રના યથાયોગ્ય તમે નમસ્કાર નો યોગ્ય તો નમસ્કાર જય જીરેન્દ્ર જય ઇરેન્દ્ર શુભાષી તો શુભાષી નહીં તો કાંઈ નહીં યથાયોગ્ય ઘણાને એમ લખતા યથાયોગ્ય જોઠાભાઈ ને આશીષ લખે વ્યવસ્થિત લખેલું છે ક્યાંય ભૂલ નથી વ્યવહારિક દંભે નથી કર્યો એટલે એ રીતે કોપોદેવ કરતા જોઠાભાઈ એક વર્ષ મોટા હતા તેઓનો અભ્યાસકાળ સાત થી ચૌદ વર્ષની ઉંમર દરમિયાન હતો તે ગુજરાતી પાંચ ધોરણ અને અંગ્રેજી ચાર ધોરણ એટલે પાંચમા ધોરણ પછી પહેલા આઠમા ધોરણ પછી પછી પાંચમા ધોરણ પછી ઇંગ્લિશ શરૂ થઈ ગયું એટલે ચાર ધોરણ ઇંગ્લિશ ના એટલે પાંચ નવમું ધોરણ એટલે ગ્રેજ્યુએટ જેટલું જ કહેવાય આમ તો ત્યારનો જે મેટ્રિક બન્યો ને નોન મેટ્રિક દસમું વ્યવસ્થિત વાત કરતો હોય એવું મેથમેટિક ને એવું ઇંગ્લિશ સારું હોય એમ તેમના જ ઘરમાં સાથે રહેલા તેમની જ ઉંમરના એક વૈષ્ણવ ભાઈ એટલે હુંડીના કામ હોય નાના મોટા કામ હોય ટપાલના રસોઈપાણી શેઠના પૈસાઓ લઈ આવવાને ઉઘરાણી એટલે ઘરમાં ચાર કુટુંબ પાંચ કુટુંબ સાથે રહે છોકરા પરણે એની પત્ની આવે પુત્ર વધુ બધી એટલે આમાં રાખ્યા હોય બે ત્રણ એક ભાઈ એવડી જ ઉંમરના રાખેલા જોઠાભાઈ જેવડા હારે જ રે એવડું મોટું ઘર અત્યારે છીપાપોળમાં જોઠાભાઈનું ઘર છે દાદરો ચડીએ ઘરની અંદર ઘરની અંદર ઘર હોય પાછા રૂમ એટલે એ રહેતા હતા વૈષ્ણવ હતા એ ધર્મે વૈષ્ણવ હતા એમની સાથે દોસ્તી સરખી ઉંમર ના હોય અને જન્મે ત્યાંથી સાવવા હોય ઓલો કામળ હોય બે વર્ષ ત્રણ વર્ષ મોટો હોય એટલે સાથે મંદિરે લઈ જતો હોય સાથે જમતા હોય એવો વૈષ્ણવ સંપ્રદાયની માન્યતાવાળા થઈ ગયા જૂઠાભાઈ ઓલા વૈષ્ણવના મંદિરમાં જાય એટલે જૂઠાભાઈ સાથે જાય એમ કરતા કરતા કરતાં એ વૈષ્ણવ ધર્મિત થઈ ગયા જૂઠાભાઈ નાના છોકરા રમતમાં જતા હોય મા બાપ જ્યાં લઈ જાય ત્યાં કે ચાલો રામ મંદિર તો કહેવા કૃષ્ણ મંદિર તો કે હા હાલો હવેલીમાં તો કહેવા હાલો દેરાસરમાં તો કે હા મા બાપ દેરાસરમાં તેલક કરે છોકરો કરે પછી એકલો જાય ત્યારે કરે એને કંઈ ખબર ન હોય એને કોઈ કેમ કરો છો નવકર મંત્ર આવડી જાય કેમ મારા માતા પિતા તો નવકર મંત્ર બોલે છે એટલે ઓમ શ્રી શ્રીકૃષ્ણ શરણમાં કેમ મારા માતા પિતા એ છે એટલે સામાન્ય રીતે કુળ ધર્મમાં જે સંસ્કાર આવતા હોય એ જ આવે છોકરા વાંચવાનો આમે પછી ટાઈમ હોય ત્યારે આવડતો હોય તો કોને ટાઈમ છે વાંચવાનો ચાલે પછી ગમે એટલું ભણે ડબલ ગ્રેજ્યુએટ હોય ડૉક્ટર હોય વકીલ હોય એમ હોય એનો ધર્મ કેવો હોય એના દાદા દાદી માનતા તો એ જ હોય સામાન્ય રીતે એવું જ હોય કોઈપદે લખ્યું છે એમાં અડતાલીસમાં પત્રમાં કે એ જ ધર્મ હોય ગમે એટલો ભણેલો હોય ને એ વિચારે નહીં કે હું જૈન કેમ આવે છું એને પછી એના દાદા ને દાદાએ પ્રેમ લગ્ન કર્યા હશે તો એ જૈન હશે ને બ્રાહ્મણ હશે તો એ કોની કુખનો છે છોકરો એને દાદા નથી ખબર તો દાદા ને દાદા કરેલું શું દાદી ચાલે તો વંશ પરંપરામાં ધર્મ જાય છે કુળ પરંપરામાં કે આત્મા નિર્મલ થાય તો જ્ઞાન એટલે એટલે લખ્યું જાતિ વૈશ્વિક ભેદ નહીં એક અમને એમ કે છે બ્રાહ્મણ વણિક અને રાજવંશી સિવાય કોઈને દીક્ષાનો અધિકાર નથી એટલે પતી ગયો ને અવતાર થયો બીજો લુહાર કડિયા કુંભાર સુતાર એને તો એડે જ ગયો ને અને સ્ત્રીને દીક્ષાનો અધિકાર નહીં એટલે પતિ જ ગયો ને પછી એટલે એને અધ્યાત્મનું કંઈ કરવાનું જ નહીં એને માટે મંદિર ધર્મ સદાચાર નીતિ કંઈ કામનું જ નહીં ને પછી બહુ કહે એમ કે પછી મહાવી દેવ જાય છે ત્યારે પણ અહીંયા ધર્મ કરે તો મહાવી દેવ જાય ને આવા બધા નિયમ મૂકી દે છે અને એ દ્રઢ થઈ જાય એટલે કુપોળદેવ બધું વાંચવું હોય બધા મોટા મોટા સાહિત્યમાં કુપોળદેવ એ ગ્રંથ વાંચવાનું કેતા પાછા કે આ ગ્રંથ વાંચજો એમાં એવું બધું સારું હોય સાચું હોય સાથે આવું હોય બ્રાહ્મણ ક્ષત્રિય એટલે રાજવંશી અને વણિક સિવાય દીક્ષાનો અધિકાર નથી એટલે પતી જ ગયો ને અમારો તો અવતાર એળે જ ગયો ને પટેલને ઘરે જન્મ્યા એટલે ફરી વાર ક્યારેક વાણિયાન ઘરે જન્મે ત્યારે કે અમે તો ખેતી કરીએ જ કે જમીન ખોદીએ અમે ક્યારે વાણિયાન ઘરે જન્મીએ પૂર્ણ હોય તો જન્મીએ પતી ગયું ને પછી કેટલું બફમ ચાલી રહ્યું છે એટલે કુપોધ એક જ લીટીમાં કહી દીધું જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જોવાય સાધે તે મુક્તિ લે એ મુક્તિમાં ભેદ નથી કે આત્માને ક્યાં કામ છે તે ઉપર પૂછે સીધ છે લે કફની ખોલતું જનો પહેરોજ કરી મારે જોવું છે પૂછે જનો પાછળ અચ્છા તમે જોશી છો જાઓ આધાર કાર્ડમાં શાહ કરીને આવો કેટલું બફમ છે અને કુપોધનું જ્ઞાન કેટલું હશે કે આમાં અટકી જશે જીવ એટલે આખો સીધા આખા ધોરી માર્ગ છે આત્મશી એક એક ગાથામાં એક એક પુરાણ થાય એવું છે ઘરમાં સાથે જ રહેલા તેમની જ ઉંમરના એક વૈષ્ણવભાઈ ની સાથે દોસ્તી થતા તેઓ વૈષ્ણવ સંપ્રદાય ની થઈ ગયા અને તેઓ ભજન મંડળમાં જાય પછી આપણે પહેલા એવું હતું ગામની ભાગો બાબાજી આવ્યા ને એ કથા કરે રામકૃષ્ણની રામલીલા કરે તો જૈન ની કહેવાય બધા જાય અપાશરે જાય દેરાશરે જાય કે બે શબ્દ કાને પડે સદાચાર નીતિના ધર્મની વાત છે ને બધે જાતા આ ભજન મંડળમાં જાતા અને મોડી મોડી રાત સુધી પછી તો બેસતા તે સંપ્રદાયના રિવાજ મુજબ શિયાળામાં વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરવાનું બોલો છોકરો કરે વૈષ્ણવ કરવા માટે આ સર્વ તેમણે ઘરમાં કોઈને જણાવવા દીધેલ નહીં પછી તેની યાર દોસ્ત થઈ જાય એટલે એ બોલો માણસ કરે એમ કરે અને બહુ જૂઠભાઈ વૈરાગી જીવ કે આ ધર્મ હશે એટલે જે વૈરાગી હોય ને સ્વરૂપ ધર્મ માટે હોય ક્યાંય બી ધર્મ જતા હતા કે આગળ યોગી છે એને કે તમે છો ને ગુરુજી એ તો નેપાળના રાજકુમાર એ ઉત્તર દિશામાં પહેલા જન્મેલા ગોપાલદેવ પત્ર લખે છે અંબાલાલભાઈ વાત સાચી કરી છે કે વૈદના વૈદનાથ બસો બારમાં પત્ર છે કે મુમુક્ષુ જે તમને સાચી વાત કરી છે અમે હતા નેપાળના રાજકુમાર પણ તમે જે વસ્તુ માટે ત્યાં ગયા છો આત્મા એ આત્મા સાક્ષાત્કારને થયો નથી હજુ એ દૂરંદેશી લબ્ધી હોય એ લોકો આપણું નામ કહી દે કે જન્મ તારીખ કહી દે ને તો અંજે નહીં જવાનું આ તો આખું ગણિત ક્ષેત્ર વિજ્ઞાન ક્ષેત્ર ખગોળ ક્ષેત્ર છે આયુષ્ય કહી દે કે ઓક્ટોબર મહિનામાં પહેલા અઠવાડિયામાં દેહ છૂટી જવાનો ખરેખર છૂટી જાય તો શું એ કેલેન્ડર ઓફ ઇવેન્ટ છે કુંડળી મોક્ષે જવાનું છે ક્યારે સંગીત ક્યારે થવાનું છે એના માટે કોઈ જ્યોતિષ આગળ જાય છે કુંડલી જોડાવવા કે મારે હસ્તરેખા જોવો તો સંગીત નો જોગ છે કોઈ ગયો લગ્નનો નું જોગ છે કે નહીં એ તમે એ કહે છે કે છ મહિના પછી છે અથવા તો નક્કી થઈ ગયું છે કોઈ મૂર્તિઓ મળી ગયો છે પછી કે ક્યારે લગ્ન કરવા તો કે આમ જોઈએ ને એટલે એમ કે ત્રણ મહિના પછી આને ઉતાવળ છે બોલો આવ્યો છે અઠવાડિયા માટે જ ખાલી ના કોઈ બીજી તિથિ નથી કે હું જોઉં કે ખબર પડી જાય જ્યોતિષ કે અવતાવળમાં છે કે એક મહિના પછી છે ના ના હજી જોવો છે જાપ કરવા પડશે તમારે તમારે હું જ કરીશ કે ખાલી પણ એમાં ખર્ચો થોડોક થશે પાંચક હજારનો ઓલો ખાલી બોલ્યો ને જલ્દી તારીખ જોઈએ છે બીજા પાંચ હજાર ગયા એના તો આપી દે તમે તારીખ હોય જ તિથિ નીકળે છે મીથી નીકળે જ્યોતિષ શાસ્ત્ર નું વાંચીએ ને પરદેશ ગમન નો જોગ છે સારું ગણાય ને પરદેશ ગમન નો જોગ હોય તો જાય એટલે મોડું ભરાય ને ફોરેન રિટર્ન છે ત્યાં ભલે ગાદલા પાથરતો હોય ને ઓશિકા ધોતો હોય તો ફોરેન રિટર્ન ફોરેન રિટર્ન જ ને જે પ્રાણી જ્યોતિષ શાસ્ત્રના પ્રશ્નોના જવાબ આપીને પામીને સુખી થાય છે રાજી થાય છે એ પરમાત્મને પાત્ર થવાને દુર્લભ છે એ ધર્મ ચડે જ નહીં કરે સૌભાગ લાગે ગોપાલ ના શબ્દમાં બોલું ફરી વાર એટલે મિથ્યા તો નીકળી જાય આપણું એકસો તેત્રીસ માં પત્ર માં લખે છે જે પ્રાણીઓ આવા પ્રશ્નના ઉત્તર માને છે એટલે જ્યોતિષશાસ્ત્ર મોહ ને આધીન છે અને તેઓ પરમાત્મા પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે તેવા પ્રસંગમાં પણ આવું ગમતું નથી કપાળ જોઈને નામ કહી દેતા જન્મતિથી કહી દેતા મરણ તિથિ કહી દેતા ત્યારે મોક્ષ એ કહી દેતા નવીન તારો જન્મ જેઠ સુદમાં છે તો ખબર પૂછ્યો કે પૂછ્યો હવે તો હોય એને જ્યોતિષ છોડ દીધું કે આને અધ્યાત્મ સંબંધ નથી તો કર્યું શા માટે ઉદયપ્રયોગે આપણને ખબર પડે આત્માની કેટલી શક્તિ હોય અને શું ગ્રહવું ને શું છોડવું હોય હવે એમ કે નવ ને બેતાલીસ મિનિટે જન્મ થયેલો શુક્રવારે સવારે એ ઘડિયાળનો સેલ જૂનો થઈ ગયો હોય અથવા તો પહેલા તો સેલ વગરના ઘડેલો હતું કમાન જૂની હોય તો થોડી ધીમી ચાલતી હોય કે ફાસ્ટ ચાલતી હોય તો નક્ષત્ર બદલી જાય કે નહીં તો કુંડળી ખોટી બને કે નહીં તો આ લોકો આગળથી કહી દે તમને પ્રેગ્નન્ટ હોય ને સગર્ભા કે છોકરો આવશે કે છોકરી આવશે તમે આ કેવી રીતે ગણો તો કે સૂર્યનાળી ને ચંદ્ર નાળીમાં સ્ત્રી પુરુષનો જે સંબંધ હોય એમાં ખબર પડે બહુ લમણા દુઃખ એવું છે અઠવાડિયું વાંચે ત્યારે માન ખબર પડે પછી એ કર્મની થિયરી તો આખી અલગ જ છે પાછું ઋણાનું બંધ એ બધું તો તમે આટલું બધું ગણો અને પછી સાચા પડો એ ટાઈમમાં આગળ પાછળ હોય તો કારણ કે મારી આગળ જે પણ કોઈ આવે છે ને એ બધાનું એમ જ કહું છું તમારો છોકરો થાય શકે પુત્ર એશ્નો હોય ને પુત્રી એશ્ન ન હોય કે દસમાંથી પાંચમાં તો હું સાચો પડું કે હું સાચું ગણું તોય દસમાંથી પાંચમાં સાચો પડું કે અઠવાડિયું ગણું ને તો એ એકાવન રૂપિયા જ મળે ત્યારે એકાવનનો ભાવ હતો અને હું આમ કહી દઉં તો એકાવન જ મળે એમાં હું સાચો પડું એ બીજાને તો લઈ આવશે ને આમ જ ચાલે છે હું બાવીસ વર્ષ આજ કરું હા કેમ ખબર પડે આ બધા ગુપ્ત ભેદો કેમ ખબર પડે બોલો બિચારો દુઃખી થયો હોય એટલે ત્રણ હાથ બતાવે આ બતાવે અમે ખર્ચો કર્યો હોય ઘણો બધો તો બીજા સો રૂપિયા પાંચસો રૂપિયામાં શું વાંધો દુઃખી જ થવાનો એટલે ખર્ચે ને પછી એ સલાહ આપે આમ કરો પછી ઊંધું પડે ત્યારે તો પાંચ વર્ષ પછી ખબર પડે બહુ મોડું થઈ ગયું છે હવે શું થાય કાં તૂટી ગયું હોય ત્યારે ખબર પડે પાછી રામની કુંડળી જોયેલી કુળ ગુરુ કોણ વિશ્વામિત્ર અને આત્મજ્ઞાની ગુરુ કોણ વશિષ્ઠ રાજમુહૂર્ત કાઢેલું રાજ્ય અભિષેક થશે ત્યારે પાદુકા મૂકી દીધી રામે અને જંગલમાં ગયા ભરતને આપ્યા મોજડી રાખજે સિંહાસન ઉપર મને યાદ કર્યું અને જંગલમાં ગયા જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે રામને ખબર નહોતી કે રાવણ શીતાને ઉપાડી જશે આવતીકાલે આ કર્મનો સિદ્ધાંત છે આ વ્યવહારમાં જેના ભાગ્યમાં જે સમય જે તે તેને તે સમયે તે જ પહોંચે એવો ફેરફાર થાય આ તો નરસિંહ મહેતાએ કહ્યું જૈન છે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્થ હશે તે વ્યતીત થાય તે દેહનો પ્રસંગ નિવૃત્ત છે છસો બાણું પરમાત્મા એવું નથી પરમાત્મા કરશે તો જ થશે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષ મારા નસીબમાં હશે કુંડલીમાં ત્યારે હું મંદિરમાં જઈશ સત્સંગમાં નસીબમાં ક્યારે આવશે જ નહીં જાવ મંદિરમાં ત્યાં એમ ન ચાલે વ્યવહારની વાત છે વ્યવહાર લખીને આવે છે પરમા કરે તો થાય નહીં ન થાય ક્યાં એવા આપણે કે મોડી રાત સુધી બેસતા ને સંપ્રદાયના રિવાજ મુજબ શિયાળામાં વહેલા ઉઠી ઠંડા પાણી સ્નાન કરતા આ સર્વ તેમને ઘરમાં કોઈને જણાવવા દીધેલ નહીં અમુક વખત ચાલ્યું પછી ઉજાગ્ર અને ઠંડા પાણીથી તબિયત બગડી જૂઠા ની અમે ઘણાનો બાંધો એવો હોય નાના નાની વાતમાં શરદી થઈ જાય તાવ આવે ઘણા મજબૂત હોય તો ન પણ થાય તબિયત બગડીને શરદીને તાવ લાગુ પડ્યો વડીલોએ હકીકત જાણી લીધી કે આ કેમ થાય છે આવું બધું સારું ખાય છે શુદ્ધ ઘીની હોય ને તો આવું કેમ થાય છે પકી એટલે ઠપકો આપ્યો કે આપણે જૈનમાં ઘણું છે કે ત્યાં જવાની જરૂર નથી અને ઠંડા પાણી નાવાની જરૂર નથી કઈ એટલે અમુક સંપ્રદાયમાં એમ છે સ્વામીના કે વહેલા ઉઠીને ઠંડા પાણી ના નાવ ને તો મોખ જલ્દી મળે પ્રભુસિંહજી આવું કરતા શરૂઆતમાં પોતાની પરિજન કોઈ હું મારે તો મોક્ષ જોતો જ તો હું આવું કરતો કે ઠંડા પાણી પછી કબીર કહે છે કે પાણીમાં નાવાથી પવિત્ર થવાતું હોય કર્મ ધોવાઈ જતા હોય તો માથલા બધા પહેલા મોક્ષેવાય વહે છે કે ચોવીસ કલાક એમાં જ રહે છે ડેટકા પચાસ ટકા પાણીમાં પચાસ ટકા ભીની માટીમાં હોય તો પચાસ ટકા ડેટકાનું કુટુંબ જવું જોઈએ મોક્ષ બધું એવું થતું નથી કે ગંદાઇ જે માથલા તો કોયલા નવે ઉજલા ભલે સોમન સાબુન ખાય કબીર ની વાત બધી કર્મના ના છે ઠપકો આપ્યો આપણા જૈન ધર્મ ગણું છે ને ઉત્તમ છે એમ સમજાવી જૈન કુળ ધર્મ ની માન્ય તરફ વાળા કે આ બાજુ વળો તમે જૈન માં એટલે અપાશ્રય લઈ જાય હવે અપાશ્રય ત્યાં દેરાસર ન હોય કઈ સ્થાનકવાસી એટલે મારા જ માં સતીજી હોય સાધુ સાધવી એને મળવા એ બોલે સાચું પછી જુઠાભાઈ પોતાના કાકા સાથે તે સમયના વિદ્વાન ગણાતા દિવાળી સાથે સમાગમ જાય છીપાપોળના ઉપાસ રહે અત્યારે છીપાપોળ હજી છે આ બોર્ડ બી ઇતિહાસ કથા નો યોગ છે વાર્તા છે હજી છે બધું થોડા વખતમાં માં રિપેર સાથે બધું તૂટી જશે અત્યારે એ જૂનો દાદરો છે એક સાથે પાંચ જણ જવાની મનાય છે બે બેને જવાનું દાદરો તૂટે જે જગ્યાએ કુપોજો રહેલા એક સાથે પંદર પંદર દિવસ દિવાળીભાઈ સાથે સમાગમ અર્થે છીપાપુરના ઉપસ્થિત જતા અને જ્ઞાન અર્થે કરતા એ ઉંમરે જૂઠાભાઈ ગોરાણીને પ્રશ્ન કરતા આગમના એવી ચર્ચા થાય તો પિતા ઉજમજીભાઈ ત્રણેય પુત્રોને ધંધે ચડાવી દીધા લાગતા વાગતા આવડી જાય અને પૈસા ગણતા આવડી જાય એટલે વાણીઓ ધંધે લાગી જાય દુકાને પેઢીએ હમણાં સુધી એવું જ હતું બધું ધંધે ચડાવ્યા અને સ્વયં પરલોક સીધા વહીવટનું કામ બધું મોટાભાઈ જયસિંહભાઈ સંભાળે મોટાભાઈ ના હાથમાં બધું હોય ચાવીને એવું બધું નાનાભાઈ ઓગણીસો ઓગણચાલીસમાં માં એ સમયના રિવાજ મુજબ સોળ વર્ષની ઉંમરે જૂઠાભાઈનું સગવણ કલોલના સ્વધર્મી મગનલાલભાઈ ની પુત્રી ઉગરીબેન સાથે થઈ ગયું લગ્ન વીસમે વર્ષે થયા જુઠાભાઈ ના સોળમે વર્ષે કુટુંબ ઓળખતા હોય એટલે તરત એ મા બાપ જ નક્કી કરે છોકરા છોકરીને મીટિંગ ને કેવો લાગ્યો કેવી લાગી વાત જ ન હોય નક્કી કર નાખે મગનલાલ ભાઈ પુત્રી ઉગ્રીબેન સાથે થયું વરરાજ અને ઘોડા પર બેસવાનો રિવાજ એ જમાનામાં જોઈ ભાઈ હું નહીં બેસું ઘોડા ઉપર આવા વેર એટલે પકડીને તેડીને બેસા દીધા સોળ વર્ષનો છોકરો બે જણા ઉચકીને કે બેસી જા મોટાભાઈ કે હું પડેલો ત્યારે બેસેલો ને આવી રીતે યુટાભાઈ નકાર કરે છે કે હું નહીં બેસું વડીલોએ બળજબરીથી તેડીને ઘોડે બેસાડી દીધા પછી ઉતરે કેમ ને મેર્યું હોય નવું ને ખેસ ને બધું તલવાર બાંધી હોય કમરે એ બધું પકડી રાખે કે પછી ઉતરે ભાગવા જાય પછી ક્યાં ભાગવા જાય ઉગરી બેન તો લાજ કાઢીને બેઠા હોય જેઠ હોય કે પતિ પણ હોય ને દિવસે સાસુ કે જેઠ ની હાજરીમાં પતિ સમયું ઘોડમાંથી ન હોય પત્ની આ હમણાં સુધી મેં જોયેલું છે આકાર લાંબો ઘૂમટો તાણવો પડે હિન્દુ ધર્મ અરે વડવા આશ્રમમાં અહીંયા આવી વાળવા આવે ને હરિજન સ્ત્રી મગર મકાન રૂમમાં સાફ કરવા ને તત ગૂમતો તાને બાંધણીમાં ગૂમતો તાને આ આ મર્યાદા હતી નહીં મર્યાદા ધર્મ આ એ છે મર્યાદા ધર્મ કોખું ને વીસ દોહમાં કાલ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ હવે ટી શર્ટ ને જીન્સ પેન્ટ પહેર્યું હોય એટલું ગુમતો કોનો કાઢે વરરાજ અને ઘોડા પર બેસવાનો રિવાજ પણ તેઓએ નકાર કરતા વડીલોએ બલજ ઘોડે બેસેડ્યા ઉગરી પણ ભક્તિના સંસ્કારવાળા હોવાથી પતિને અનુકૂળ રહેતા સહધર્મચારી બાકી તો બધા કરે જ છે એટલે સંસાર માઇન્ડો છે એમાં કે નવું નથી એના પિતા એના દાદા દાદી બધે કરેલું છે સાથે એટલે બેટર હાફ નહીં માય ડાર્લિંગ નહીં વાઇફ નહીં વાઇફ પેલો નાઈફ થોડા વખતમાં થાય ખબર પડે પછી સહ ધર્મચારી સાથે ધર્મ કામ તો છે જ વિષયવાસમાં અર્થે છે કમાવું જ પડે ને સંસારમાં છે તો ધર્મ અને મોક્ષ સાથે આ સાવ ધર્મ ચારણી કહેવાય ખમે હાથ મૂકીને ચાલે નહીં જોરથી બોલે નહીં તો સાસરા કે જેઠ હોય તો હવે તો હારે ટીવી જોતા હોય બધું નહીં મર્યાદા ધર્મ પછી વિવેક સાથે પત્તા રમતા હોય સાથે ચેસ રમતા હોય વિવેક કેવી સાથે મેચ જોતા હોય સાસરો જ પૂતો હોય પુત્ર કેટલો સ્કોર થયો એટલે ખબર હોય મારી જેવો જ છે આ પછી એટલું જ માન મળે ને ગોળ નાખીએ એટલું ભળ્યું થાય ને અંતર રાખ્યું હોય તો અંતર રહે ને સેફ ડિસ્ટન્સ કીપ સેફ ડિસ્ટન્સ હોય તો એ તો એક્સિડન્ટ થાય જ ને પછી સાસુ વહુ ને કે તે ક્યારની અપોઇન્ટમેન્ટ લીધી છે બ્યુટી પાર્લરની મારી લઈ લેજે આપણે બે હારે જઈશું સાસુ બહુ મા દીકરીને કહે તે ક્યારેની અપોઈન્ટમેન્ટ લીધી છે આપણે બે હારે જઈશું એટલે સાસુને વહુ જેવું દેખાવું છે અને માને દીકરી જેવું દેખાવું છે પછી મર્યાદા કેવી રીતે નહીં મર્યાદા ધર્મ આ આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે આ પરદેશી સંસ્કૃતિ વ્યવહારિક પરમાત્માની વાત જ ક્યાં કરવી મોક્ષમાળા લખવાનું એક કારણ આ હતું એ બોમ્બે યુનિવર્સિટી અઢારમી જુલાઈ ઈસ્વીસન અઢારસો સત્તાવનમાં દસ વર્ષ પછી કુપોદેવ જન્મ થયો અગિયારમી નવેમ્બર અઢારસો ને સડસઠ કુપોદેવ દસ વર્ષમાં પછી સાડા સાતે ભણવા બેઠા સાડા નવ ઉઠી ગયા બધું માચ્યું અગિયારથી માં બધું ખબર પડી કે આ તમને ધર્મ અને આર્ય સંસ્કૃતિ શું છે બધું બોમ્બે યુનિવર્સિટીની સ્થાપના થઈ આ તો બધા પરદેશી અંગ્રેજી ભણશે બધા અંગ્રેજી ભણીને શું કરશે ફોરેન જશે ને બધા અનાર્ય પ્રદેશમાં જશે અને અવિવેકી વિદ્યા પામીને લોકો ધર્મથી ચ્યુત થઈ જશે મારે એવું ક્યાંક લખવું જોઈએ કે કોને કોલેજ માટે નહીં સ્કૂલમાં પાઠશાળાના વિદ્યાર્થીઓ એવું ક્યાંક વાંચે ભલે ભણે જેટલું ભણવું એવું ભણવાના એમાં કોઈ તો એમ કેવું છે સ્ત્રીને ભણાવો પણ સાથે ગણે ખાલી ભણશે તો કામ નહીં થાય ગણવું પડશે એટલે કે આ ભણતા જાય સ્કૂલમાં અને નાના છોકરાને એવો બોધ આપીએ સંસ્કારનો પાપ પુણ્યનો કરેલા કર્મ ભોગવવા પડે એવો આત્મતત્વનો એટલે મોક્ષમાળા લખવાનું એક કારણ આ હતું એને ધાર્યું કે એવું કંઈક લખવું કે સ્કૂલના વિદ્યાર્થીઓ ઇતર વાંચન રેપિડ રીડર તરીકે આ વાંચે આ પાઠશાળામાં વાંચે આ બધું કોઈ બધું ચૌદમી વર્ષે નક્કી કરેલું અને સોળમે વર્ષે પછી લખી મોક્ષમાળા અમે સોળ વર્ષ ને પાંચ મહિનાની ઉંમરે ત્રણ દિવસમાં લખી છે ખાલી ભલું કરવા દુનિયા જન્મેલા પરિચયમાં આગળ વાત આવશે ઉગરીબેન પણ ભક્તિના સંસ્કાર મળવાથી પતિને અનુકૂળ રહેતા વિવાને પણ ભોગ વિલાસમાં રાચવાને બદલે ધર્મપરાયણ રહેતા અને બંને વ્રત નિયમો પણ પાળતા એને સંતાન છોકરા છોકરીની વાત જ નથી કે કેટલા હતા એ હોય તો વાત હોય ને ધર્મની જ વાત એને ભાઈ ઉગરીબેન ને ભાઈ કુંવરજી કલોલવાળા એ ધર્મ રાગી હતા વૈરાગી જેવું ગોપાલદેવ એને પત્ર વ્યવહાર પત્રો બી છે આમાં પછી તો જૂઠાભાઈનો દેય છું પછી ઉગરીબેન એની સાથે બેસે પંદર દિવસ પિયરમાં પંદર દિવસ સાસરામાં અને ગોપાલના પત્રોનો અભ્યાસ કરે પત્રો એ છે હિન્દી નથી સમજાતું બહુ ત્યારે ગુજરાતીમાં મોક્ષ પ્રકાશક મળતું જ નહીં એટલે કે કુંવરજીને સમજ્યા છે કે હિન્દી બોલશે કે પોપટલાલભાઈ ભાઈ એના સગામાં થાય કે એ બધાને હિન્દી આવડે છે થોડું ઘણું એ સાંભળજો પતિને અનુકૂળ તને વ્રત નિયમો પાલતા હવે પરમકબો શ્રીમદ રાજચંદ્ર સૌ પ્રથમ અમદાવાદ ની મુલાકાતે આ ભવે મુંબઈ થી વવાણીયા જતા પરમપોધ સવંત ઓગણીસો તેતાલીસ માં એટલે મોક્ષ મળે લખાણી ક્યારે સોળ વર્ષે એટલે સવન ચાલીસમાં માં લખાય તો ગઈ છપાવવાના પૈસા ક્યાં જ કાઢવા પોતે તો કમાતા નથી પોતે મોટા છોકરા છે મનસુખભાઈ તો હજી નાના ભણે છે રવજી બાપાને કઈ રસ જ નથી એના બાપદાદામાં જે વારસામાં પૈસા મળે ને એના ઉપર હુકો ગગડાવ્યા કરતા વાવાણીયાની ભાગોળે ડેરાશિયા સાથે માંડ માંડ ટાઈમ થાય બપોર તડકો બહુ થાય બાર એક બે વાગે જમવા આવે પાછા વહી જાય અંદર થાય ત્યારે ઘરે આવે પાછા એને કંઈક એ કમાતા જ નહીં કાંઈ તો મોક્ષ મળે છપાવી કેવી રીતે અને એને ધર્મય રસ નહોતો કોઈ અવધન તો કરવા માંડેલા સાડા નવ દસ વર્ષે અને પછી તો જાહેરમાં ચૌદ વર્ષે ને સોળ વર્ષે તો મોરબીના અપાશ્રયમાં ને સ્કૂલમાં ને વસંતબાગમાં ને બોટાદમાં ને બધા એટલે કે છે કો રવજી બાપાને એને પાડોશી પોપટલાલ મંજી આવે છે ને એના પિતા મંજીભાઈ તમારો છોકરે તો અચંબો પ્રમાણે એવું બધું કર્યું છે રાઈ છે ને એ તો બધું બરાબર પણ અહીંયા તો પૈસા જોઈએ કમાવું ન પૈસા મળશે પૂર્ણ હશે તો નહીં મળે લક્ષ્મી પૂર્ણની ટાફી છે એ તો ગામ રવિજી બાપા બાપાને કઈ હતું જ નહીં એ મંજીભાઈ એ ના હતા એ અવધાન જોવા ગયેલા રવિજી બાપા નહોતા ક્યાં પોતાનો છોકરો શું કરે છે બે હજાર માણસો ની સામે ઘરનો છોકરો ઘરનો જોગી જોગતો કહેવાય કિંમત થાય જ નહીં આમે જ્ઞાની ગૃહ સ્વરૂપમાં ઓળખાય જ નહીં એમાં ઘરના માણસો તો ઓળખે જ કેવી રીતે તુલસીદાસ કે છે તુલસી વાયે જ્યાં અપનું ગામ ભલે તલસ્યો ગામ આ તો આપણી સાથે ગાય ગાયભે ચરાવતો હતો કે તલસ્યો એ જ્ઞાની હોય ક્યારે એટલે બીજી દિશા કે ઉત્તર દિશામાં ઘર હોય ને તો દક્ષિણમાં જવું કે ધર્મની વાત કરવા માટે એ તો કોઈ માનશે નહીં આવું જઈને તર મેં આ જ છે ઓને અને અપૂરની વાત છે રોચક જશોદા માતાને કહે છે તમારા ખોળામાં પરબ્રહ્મ રમે છે કે કોણ કનૈયો ચિરોટી ફરે છે આવો કે તોફાની કે રોજ ફરિયાદ લાવે છે કે ગોપીઓના ગોરસા તોડે છે વાંદરા સાથે રમે છે માકડા સાથે આખો દિવસ આવો હોય પર ભગવાન પછી તો બધી બોધ કથા છે બધી એ કનૈયો પગ ઉછાળે છે જ મોડું ખોલે છે બ્રહ્માંડ બતાડે છે ત્યારે જોશોદાને ખબર પડી કે મારા ખોળામાં પરબ્રમ રમી રહ્યો છે એવો જ પ્રસંગ કુપોલદેવના જીવનમાં બનેલો છે કુપાલદેવ દેહ છૂટી ગયો છે દેવામાં અહીંયા આવે છે સુબધ પુસ્તક શાળા અંબાલાલભાઈ તો ઓળખી ગયેલા કુપોલ યથાર્થ પૂર્ણ પુરુષ તરીકે ભગવાન જ માનતા લખતા પત્રમાં વિદ્યમાન મહાવીર તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું અંબાલાલભાઈ પત્ર છે કુપાલદેવ ઉપર આગમ વાંચેલા વિદ્યમાન વર્તમાન મહાવીર હું તમારા તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું આ ભાઈ મોક્ષે જવાનો છો તમે અમલભાઈ તો આગળ વાંચે આકાળ મોક્ષ હોય ચરમ શરી હોય તો હોય જાય છે દેવા માતા બેઠા છે નાત્રમાં આવે છે ને પુત્ર તમારો ધણી અમારો જતન કરીને રાખજો મૈયા તમ પુત્રમાં આધાર આ આવ્યું ને કડી એટલે આ તીર્થંકર માટે છે તીર્થંગરના જન્મોત્સવની વાત નાત્રમાં આ વાત આવી એટલે અંબલભાઈ ત્રિભુવનભાઈ કિલાભાઈ બધા દેવો માતાને કહે છે પુત્ર તમારો ધણી અમારો તરણ તારણ જાય માતા જતન કરી રાખજો તમ પુત્રમાં આધાર દેવ માતાની આંખમાંથી આંસુ જાય છે કે મારો છોકરો મેં દોડાવેલો મારા ખોળામાં હતો ભગવાન થઈ ગયો ખબર જ નથી આ લોકો ઓળખી ગયા છે આવું જ હોય એને દીકરો જ લાગે પરમ કુપોદેવ વાવાણીય થી જતા એટલે હા એટલે વાત આ શા માટે આવી કે ઓગણીસો તેતાલીસ માં અમદાવાદ શા માટે જાય છે આ મોક્ષમાળા છપાઈ લખાઈ ગઈ છે હવે છપાવી ક્યાં અમદાવાદ બેંગ્લોર મુંબઈ મોટા શહેરમાં પ્રેસ હોય પૈસા કદાચ છાપી નાખે ગમે એમ કરીને દેવું કરીને પછી આપ્યું કોને એટલે ઘરક કરવો પડે ને છપાઈ જાય તો એટલે પાઠશાળાના વિદ્યાર્થીઓ વાંચે દેરાસરમાં રાખે ઉપાશ્રયમાં રાખે એટલે બધા ઘરક કરવા જાતા હતા ખૂબ અમદાવાદ અને મુંબઈ એટલે પેલા મુંબઈ ગયા ત્યાં માંગરોળના નેમચંદ વસંતજીને મેળ્યા સારી સખાવત કરી મોરબીમાં પૈસા મળી ગયા હતા માણેકબેન પાસેથી મોક્ષમાળા છપાવાના એટલે જૂઠાભાઈ પૈસાની મદદ નથી કરી પણ આગોતરા ગ્રાહક કરે કે આ છપાઈ જાય પાંચસો કોપી તો લેવાવાળા કોક જોઈએ ને એ તો રદ્દીમાં જાય એ જમાનામાં કેટલું એટલે પરં મુંબઈ જાય છે મુંબઈથી સવંત ઓગણીસો તેતાલીસમાં અમદાવાદ જાય છે આ ગ્રાહક કરવા અને છપાવાની ગોઠવણ કરવા માટે શેઠ પાનાચંદ ઝવેરચંદને ત્યાં અમદાવાદ ઉતરે છે એ પોતે કમાતા નથી હજી ધંધે નથી લાગ્યા બે ચોપડી ભણ્યા છે બે ચોપડી ઘરેથી ભણ્યા છે મુંબઈ એ જમાનામાં મુંબઈની ટિકિટના પૈસા કોણે આપ્યા તો ઉધાર જ જ છે ને એ પાછું બીજાનું ભલું કરવા માટે ત્યાંથી પાછા અમદાવાદ ગયા કોકને ઘરે રહેવું એ ઓલા આપે જમાડે રેવડાવે આ બધું કેવું થાય માનાચંદ ઝવેરચંદ ના બંગલે ઉતરે છે આ શેઠના એક ભાઈ એને મલ્લીચંદ જેચંદની પેઢી માણસો હતા તે સંબંધ ઓળખાણ ત્યાં લઈ જાય છે કે આપણું તમને એક મોટી પેઢીએ લઈ જાઓ તમને આવો મોટા માણસો એટલે મોટા માણસની ઓળખાણ કરાવડાવે ને કે આવડો નાનો છોકરો છે ત્યાં સુધીમાં કુપોલદેવક દેવાંશી નર છે સાક્ષાથી પુસ્તકે લખાઈ ગયું છે કે છે આ જ્ઞાન જ્ઞાની માણસો અને ભવાણી નામના નાના ગામમાં ગામડાનો છે એટલે પણ મળી એટલે બધાને મળવા લઈ જાય છે મલીચંદ જયચંદની ની લઈ જાય છે ઓગણીસ વર્ષના યુવા રાજ શતાવધાન કરી લીધા છે હવે એટલે હિન્દનો હીરો તો થઈ ગયેલા જામનગરમાં જ સાક્ષાત સરસ્વતી છે સરસ્વતીનો અવતાર હવે વિશ્વનો હીરો થવા માટે લંડન જવાનું કે છે ચાર્લ સાજન ને પીટરસન કે હવે મારે થવું નથી ક્યાંય હવે આત્મ હીરો પકડી લેવો છે એટલે ઈનામ મેળવ્યું હોય ને જે અમુક એ પૈસા હોય એમાંથી આ ટિકિટ બિકિટ લેતા હોય પેઢી એ લઈ જાય છે અને એક વિદ્વાન કવિ છે આ જન્મ કવિ છે તમે કાંઈ પણ બોલો તમને કવિતા રચીને આપે તરત જ તમે ગણિતના દાખલા જવાબ આપે તમે કુંડળી આપો તો તમને ફળાદેશ કહી દે લખ્યા વગર ચોપડો ફેરવ્યા વગર આ વિદ્વાન કવિ છે એ સ્વધર્મી છે અને જૈન ધર્મનું ઘણું જાણે છે એમની ઓળખાણ જોડેનાભાઈ જયસિંહભાઈ વગેરે ત્યાં આપી એટલે જોડાભાઈ મોટાભાઈ જોડાભાઈ નથી અત્યારે પેઢી ઉપર એટલે જયસિંહભાઈ સાથે ઓળખાણ કરાવે છે ત્યાં કારભારીથી લીલાધરભાઈ વકીલ બેઠા હતા ખૂબ વકીલ થતો બહુ પનારો પડ્યો છે ગાંધીજી વકીલ દારજીભાઈ વકીલ રેવાશંકર વકીલ પ્રાણજીવન વકીલ પૂંજાભાઈ વસો જનગર ઉતરેલો ને એ વકીલ પૂંજાભાઈ સોમેશ્વર ભટ્ટ બધા વકીલ હતા અંજારીયા વકીલ ઈડર ગયેલા ત્યાંય વકીલ હેમચંદભાઈ સાથે જ હતા ને કાકા એ બધા વકીલ બધા વકીલ બહુ વકીલ સાથે બહુ બનેલો આ વકીલના વકીલ હતા ને એટલે બધા વકીલની શાન ઠેકાણે લગાવે અહીંયા લીલાધરભાઈ વકીલ પરીક્ષા કરે ખૂબ જેમ ગાંધીજી પરીક્ષા કરતા અને બીજા સમાજના પ્રતિષ્ઠિત માણસો હતા આમાં એક લહેરચંદ નામના ભાઈ એ વિશે વાત કરે કે લહેરચંદભાઈ બહુ મોટા માણસ છે પંચાયતના હેડ છે ને સરપંચ છે આમ ને તેમને કોણ કે છે આ વકીલ લીલાધરભાઈ કે તમે એના ઉપર એક કવિતા બનાવો કે ભુજંગી છંદમાં એની પરીક્ષા લેવી ને ભુજંગી છંદ બહુ અઘરો છંદ છે આપણે ગાયતને અલગ અલગ રાગ એટલે શાદુલ વિક્રિડિત છ અનુષ્ટુપ છ ને મહાદેવ્યા કો અસેલો સેલો પડે અનુષ્ટુપ છ શેખરણી છ ઇન્દ્રવજા છ મંદાક્રાંતા છ આ ભોજંગી છ બહુ અગરો કે પરીક્ષા લેવિન ફેલ કરો તો ભોજંગી છ એટલે જેને સંસ્કૃતમાં પૂરા માર્ક આપો ને એ એક્ઝામિનર પછી આ પૂછે ઓરલ એક્ઝામમાં ભોજંગી છ માં એ આવડે એટલે પૂરા માર્ક આપે ભોજંગી જન માં કે કવિતા બનાવો એટલે કોપલદવી કે કાગળ આપો એટલે કાગળ આપો ને ખાના ગેર કોપલ કાગળ પાછો આપી દીધો એટલે બધાને કાને આવડશે નહીં કે બધું સામું જોવા મળે કોઈ બધો કાગળ લીધો પેન્સિલથી ખાના કેર્યા અને પછી કે લ્યો પાછો એટલે કર્યા વગર આપ્યો ને તો કે ના તમે પકડો હું તમને કહું છું કે અક્ષર લખાવે છે કહું લખો કહો લીલાધરભાઈનો પહેલા ધ લહેરચંદભાઈનો ર એમ આડાઓ અક્ષર હવે વાંચો કે આખી કવિતા થઈ ગઈ ભુજંગી છંદમાં કોના ઉપર આ ભાઈ ઉપર લહેરચંદભાઈ ઉપર એટલે લીલેધરભાઈ વકીલે એક્ઝામ લીધી કુપાલદેવની પણ કવિતા બનાવવાની છે લહેરચંદભાઈ ઉપર આમાં તમને ભાઈઓ વિશે જણાવ્યું કે આ ભાઈ બહુ મોટા છે ને અધિકારી હતા સરપંચને એવું બધું પંચાયતના હેડ સરકારી અમલદાર હોય કે એના વખાણ થાય ને તો રાજી થાય ને વકીલને ઓળખણ થાય ને થતી લીલેદ્રભાઈ વકીલે કુપાલની તે ભાઈ ઉપર એક કાવ્ય રત્ના કરવા માગણી કરી કુપાલદે આવી રીતે કરી હજી લીલેદ્રભાઈ વકીલ પરીક્ષા કરે છે એવું ઉલટાવી નાખો કે અક્ષર તમારાને આ કવિતા પાછી આપો કોલે પાછી ઉલટાઈને આપી દીધી તો બધાને ખબર પડી પછી તો ગાદીએ બેસાડે ને બેઠો બેઠો આમ કે પછી જયસિંહભાઈ કહે છે ઘરે જમવા આવો ઘરે જમવા જાય છે ત્યાં જોઠાભાઈને મળે છે જોઠાભાઈ ઓફિસર નહોતા પેઢી રોમાંચક પ્રસંગ છે આ બધા કાવ્ય ઉલટાવીને લખવા કહ્યું આ યુવાને જે શીઘ્ર તે પણ કરી બતાવ્યું ને તો એમ કે આટલું તો કરીને બતાવ્યું હવે શું છે સર્વેને આનંદ અને આશ્ચર્ય ઉપજ્યા અને અવભવ પણ આવ્યા કે આ છે કોક જ્ઞાની આવા અવધાન કાવ્યરત્ન અને ધાર્મિક પ્રશ્નો દરમિયાન માર્મિક અને સચોટ ખુલાસાઓ વગેરે સાંભળ્યા અને અચંબો પહેલા પછી તો ઘણી બધી જ્યોતિષની વાત થઈ હોય કેમ કે જ્યોતિષનું બધાને ખબર હોય પૂછે ક્યાંક કે ત્રીજી ઓફિસ ક્યારે કરીએ અમે એ બધું પૂછે તો કોઈ કહી દેતા હોય કે હવે નહીં કરતા નહીં તો નુકસાન થશે મોટું સૌ પ્રથમ કુપોદ સવન તેતાલીસમાં મુંબઈથી અમદાવાદ પધારે ત્યારની આ બીના છે અગાઉથી મોક્ષમળાના ગ્રાહકો નોંધવા માટે મુંબઈ અને ત્યારબાદ અમદાવાદ તે જ હતું તેઓ પધારેલ અહીં શેઠ ત્રી મલિચંદ જેતની પેઢીએ અને ત્યારબાદ જયસિંહભાઈને ઘરે જમવા લઈ જાય છે આ મહેમાનો કે અમારા ઘરે જમજો ક્યાંક તો જમવાનું છે કોકને ઘરે તો આ દિવસ અમારે ઘરે આવો કું બોલતો કે હા કોઈ જૂઠાભાઈને મળવા જવાનું જ હતું વિચરે ઉદયપુર જાય છે ફરી વાર હવે મોક્ષમળા છવા માટે કોઈ બોલતું ફરી સમજ ચુમ્માલીસમાં અમદાવાદ આવ્યા હજી કંઈ પહેલી મિટિંગમાં ગોઠવણ થઈ નથી અને સીધું ગોપાલદેવ કહે તો કોઈ માને નહીં ને એટલે આ વખતે ગોપાલદેવ વિનયચંદ દફતરનો લેટર લઈને આવ્યા છે ટેસ્ટી મળ્યો કે આવેલ ભાઈને મોક્ષમાળા છપાવવી છે તમે બનતી મદદ કરજો અને છપાય પછી ગ્રાહકો કરવાનું જયસિંહભાઈને કહેજો મલિચંદની પેઢીમાં એટલે મલિચંદ બાપા કોકને કહે અપાસરામાં આ તો પ્રમુખ હતા જયસિંહભાઈ તો પછી મદદ લે ને કે ભાઈ પચાસ કોપી આપજો પછી પચાસ કોપીનો ઓર્ડર આપ્યો જયસિંગભાઈ કે હું લઈશ પચાસ કોપી એના પૈસા આપે ને પછી પચાસ કોપી એટલે બીજી છપાવે પછી મોક્ષવાળા છપો માટે પરમ કુમદેવ સવન ચુમ્માલીસ માં ફરી અમદાવાદ આવ્યા જોકે છપાઈનો આર્થિક સહયોગ તો માંગરોળ નિવાસી નેમચંદ વસનજી પાસેથી મળી જ ગયેલો મુંબઈમાં અને ગંગા સ્વરૂપ એટલે વિધવાબેન શ્રી માણેકબેન કિરતચંદ વખતચંદ મોરવી દ્વારા મળી ગયેલો પરમ કુમદેવ ફરી હવે શેઠ પાનાચંદ ઝવેરચંદ ને ત્યાં ઉતરે છે પાછા અને ત્યાંથી પન્નાભાઈ ઉમાભાઈને ઘેર એટલે આ પન્નાભાઈ ને માતુશ્રી એટલે ઉમાભાઈ પત્ની કોણ ચંચળબેન એ પણ ચંચીબેન કુપાલ ને મળેલા ઉગરીબેન અને ચંચળબેન અને જોઠાભાઈ આ બધા પૂર્વમાં કુપાલ ને મળેલા પન્નાભાઈ ઉમાભાઈ ઘેર માતા ચંચલબેન અઢી મહિના ટંગશાળમાં રહ્યા હતા અત્યારે ટંગશાળમાં મોટી માર્કેટ છે ત્યાં અમદાવાદમાં પણ ત્યાંથી નીકળે ને પછી ત્યાંથી આગળ જાય એટલે છેપાફોળ આવે અત્યારે તો ગીચ માર્કેટ છે આખી અહીંયા ટકશાળ હતી ઘર હોય બધા મોરબીના શ્રી વિનયચંદ પોપટલાલ દફતરીનો ભ્રમણપત્ર જે તેઓના ધર્મ જ એને ધંધાકીય સંબંધી એટલે વિનયચંદ દફતરી પોપટલાલ દફતરી અને પિતા એને જયસિંહભાઈ ધંધાકીય સંબંધે હતો અને ધર્મની મોટી મોટી વાત કરતો એટલે આગમના અભ્યાસી હતા પોપટલાલભાઈ અને જયસિંહભાઈ એમ આ સાધુ સાધુને મળતા અને સંઘના પ્રમુખ હતા એટલે ઓળખાણ હોય ને એ રીતે એટલે કે આ તો બધું ધર્મનું ઘણું જાણે છે કે આવેલ ભાઈને બનતી મદદ કરજો તમે એને ધર્મનું વિતરાક ધર્મનું જ પુસ્તક છપાયું છે છાપવું છે ધંધાકીય સંબંધી જયસિંહભાઈ ઉજવશીપુરનો પત્ર લઈને કુપાદેવ જયસિંહભાઈની પેઢીએ પધારે એને પત્ર આપે છે અને આ ચાખી ગયો ગયા છે વાનગી અવધારની વાનગી ને કુપાદેવના જ્ઞાનની વાનગી આગલી મીટિંગમાં સાથે આ મજબૂત સ્ટ્રોંગ થાય બાયોડેટા એટલે ભલામણ પત્ર આપે છે જૂઠાભાઈ આ વખતે પેઢીએ હાજર હતા વિનિજનભાઈના પત્રની ભલામણ મુજબ આ વેળા જયસિંહભાઈ મોક્ષમળાની પ્રતો ખરીદવાની સહમતી છે કે આ હું ખરીદ પત્ર ચોક્કસ કે તમે છપાવો અમે લઈશું અને પછી અમદાવાદમાં મોક્ષમળા છપાય છે પછી એવી વાત આવે છે કોપાલ મુંબઈ પણ જૂઠાભાઈ મોકલી ન શકે ટાઈમ સર એટલે બહુ ખેત થાય છે પત્ર કહે છે કે ખેત કરવાની જરૂર નથી કાંઈ અઠવાડિયે પંદર દિવસ પછી મોકલો તો એ વાંધો નથી કાંઈ એટલે ક્યાં ઘરાબુ ઉમટ્યા હોય કે વાંચવા માટે જીજ્ઞાસા થાય બરાબર એ પત્રો છે પાછામાં અમુક પ્રતો ખરીદવા સહમતી દેવી ધર્મપ્રેમી કુટુંબની આ મલિચંદ જેતનની પેઢીને કુપોલીપત નામ પડ્યું કે પુણ્ય પ્રભાવ પેઢી છે કે એનામાં રસ છે ધર્મ પ્રભાવનો આ બીજી જ મિટિંગમાં આવડો નાનો છોકરો એને લખ્યું હોય આગમની વાત બધી આ પાડે કે આ અમે આપશું અપાશ્રમે આપશું દેરાશ્રમ આપશું પ્રભાવના કરશું એટલે કે જ્ઞાન પ્રભાવના ત્યારે તો બધું બહુ મોંઘું હતું અઘરું હતું અને સંપ્રદાય કટ્ટર હોય સાક્ષાત સરસ્વતી લખાણીને ને બે હજાર કોપી નદીમાં પધરાવી દીધેલી ક્યાં ગૃહસ્થ છે એને આવું જ્ઞાન હોય જ નહીં કોઈક મહારાજ કે એટલે તરત ક્ષમતા ક્ષમતાની વાત કરે ધોત્યુ ખેંચ જોયું એની કેટલી ક્ષમતા છે ખબર પડે સાધુએ મોકલેલો તો મોદીલાલ ભાવ સરકાર એ ગયેલા પણ ધોત્યુ ખેંચવા પછી જોયું એટલે આ માણસનું યોગબળ હોય ને એને પૂર્ણતા ક્યાં આનું ખેંચાય ધોત્યુ એક ઇંચના મચ્છર બેસે તો હલાવે નહીં એનું ધોત્યુ ખેંચાય કેટલા ક્ષમતામાં આત્માની બહાર નથી નીકળતો હતો એટલે તો કહે છે તમે પુણ્ય પ્રભાવ પેઢી છે આ પરમકુપાદના ઉતારે રાત્રે જયસિંહભાઈ અને જૂઠાભાઈ અવારનવાર આવે ક્યાં ટંગશાળમાં ચંચળબેનને ઘેરે ઉમાભાઈને ઘેરે ધર્મની બધી વાત કરે જે માસ સાધવી સાથે કરી હોય ને દિવાળીભાઈ સાથે આત્માની એ કોધુ જે અધૂરી રહી ગઈ હોય કે પછી બીજા દિવસે કરો ને એ તો સમજાવી દે એટલે આ બધું પટપટ બોલે જયસિંહભાઈ સાધવી આગળ અપાત તમને ક્યાં જ ખબર તો કે અમે એ અમારા મહેમાન આવ્યા જ નહીં બધું અમને કહી દીધું છે એ તેમ એ અપાસરે શું ધર્મની વાત થઈ છે જયસિંહભાઈને એ ગોપાલદેવને જ્ઞાનમાં ખબર હોય અને બૂચ હોય ક્યાંક એ ઉકેલી નાખે જયસિંહભાઈને પૂછ્યા વગર જ ગોપાલ બધું કહી દે સાથે જ્યોતિષની વાત થાય કવિતા રચવાનું બધું અવધાન બતાવે રાત્રે બેઠે પછી પેઢી બંધ કરી જયસિંહભાઈ અને જૂઠાભાઈ અવારનવાર આવતા અને મુલાકાત વેલા ગોપાલદેવ તેમના મનની વાતો કહી દેતા સીધા આવે એટલે મનમાં તમે આ પૂછવા આવ્યો છો એમ કરી જવાબ શરૂ કરે એવું તો બનેલું કોઈ તો હવે કંઈ પૂછવું છે પછી એમ કે એની સામે જોયું બોલે હજી પૂછ્યું ન હોય કે ખુલાતું આવી જાય પછી એની સામે જોઈને કે હવે કંઈ પૂછવું છે એટલે થોડુંક તો જે સંસ્કારી જેવું એને ખબર પડી જાય ને કે આ તો મારા મનની વાત જાણે છે જેઠાભાઈને ખબર પડી ગઈ કે આ કંઈ જાદુનો ખેલ નથી આ તો ક્યાંક અલૌકિક વાત છે આત્માની જેથી મેં ચમત્કાર લાગ્યો કે આ છે કોઈક વિદ્વાન માણસ અને જૂઠાબેન ખબર પડી કે આ કોઈ જ્ઞાની માણસ છે એટલો ફરક

આ ભાવનો ત્યાગ વૈરાગ્ય નિર્વેદને સંવેગ અને અનુભવ આંખે દેખાય એવા કે મારા મનની વાત કરે છે અને મને અમે એના ઉપર ઓલું થાય છે અને ઋણોનું કૃપા તો કહેતા નથી આપણે પૂર્વમાં મળેલા એ આ કે ભલે નવલકથે કેમ હિન્દી પિક્ચરની સ્ટોરી નથી કે હા આપણે પહેલાં હતા ને આજા ભલે લગજયા એ વાત નથી અહીંયા અહીંયા તો ના પાડે છે તો દૂર રડવા મિડે ને જોઠે ભાઈ સ્ત્રી ચારિત્ર નહીં જોઈએ કે અહીંયા જો કૃપાલને યાદ આવે છે કે પૂર્વ પત્ની હતા મારા અહીંયા સ્ત્રી ચારિત્ર નહીં જોઈએ કે તમે અમારા ઉપર રાગ કરશો છો તો અમે ક્યાં નહીં કરીએ કે કથિન ના પડે છે ઓગણસાઠ માં પત્ર આગળ આવશે એટલે કુકુલ ખુલાસો નથી કર્યો કઈ પણ જૂઠાભાઈને એવો અહોભવ થાય છે અનુભવ પણ છે અને ત્યાગ વહી રાખી છે અને અમે શાસ્ત્રમાં આઠ દસિંહ સજ્જ યશોજી ઈશ્વરજી મહારાજે લખ્યું છે ચાહે ચકોર જે ચંદ્રને મધુકર માલતી ભોગી રહે તેમ ભવિત સહજ ગુણે હોય ઉત્તમ નિમિત્ત સંયોગી રહે એનું ભલું થવાનું હોય ને એને આવું મળી જ જાય ચકોર પક્ષી જે હોય ને એ ચંદ્ર ચંદ્ર માટે જોડતું ગોતતા હોય એટલે તૈયારી છે જોગાનુજોગ પાંચ સમયકાળો ભેગા થાય એમાં એક પુરુષાર્થ મૂળતો અને પુરુષાર્થ ક્યારે સ્ફૂરે ત્યાં વહેરા તો જ નહીં તો ન થાય જાદુથી ન થાય કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન પાંચો કારણ જબ મિલે કાર્ય વ્યવહારમય લગ્ન ક્યારે થશે સંતાન ક્યારે થશે પાસ જ નથી થતો બે ત્રણ બે દૂડી ત્રી મારી ગ્રેજ્યુએટમાં આ પાસ થાય છે કે હવે ઉઠી જવું જોઈએ સીએની એક્ઝામમાંથી પાંચ સમય કારણો ભેગા થાય ત્યારે કાર્ય સિદ્ધિ થાય કાળ પાકવો જોઈએ સમય ભાવ કેવા છે કાળ ભાવ નસીબ નસીબ છે કે નસીબમાં છે જ નહીં નસીબમાં ભમરો હોય તો કેવી રીત થાય કાળભાવ ઉદ્યમ બાજુમાં રાખીએ મને નસીબ ભાવિ નિયતિ કે નિકાચિત કર્મો હોય તમે માથું પછાડો તો એ ફરક ન પડે ઘણા આઠ આઠ બાર બાર કલાક વાંચતા હોય બાર આવે જ નહીં અને ઘણા ત્રણ કલાક વાત હોય પહેલો નંબર આવે ગોલ્ડ મેડલ મળે એમ કેમ ટ્યુશન રખાવ્યું હોય ક્લાસ રખાવ્યો હોય મા બાપે ભણેલો હોય ભણાવતો હોય અને ઓલાને મા બાપે ભણેલા ન હોય બહુ પૈસાવાળા ન હોય આપણા કરતાં કોચિંગ ક્લાસના પૈસા નથી તો એનો માર્ક વધારે આવે સ્કૂલમાં કે કોલેજમાં કેમ લઈને આવ્યો છે કાળ ભાવ ઉદ્યમ નથી તથા પાંચો એમાં ઉદ્યમ એટલે પુરુષાર્થ સાથે ભળે એટલે વ્યવહારમાં ખાલી સમ્ય પુરુષાર્થ કરવાનો એટલે ભૂખ લાગે રસોડામાં જવાય પછી પેટ ભરાશે કે નહીં એને નસીબ નક્કી કરે ભિખારી જે માગવા ગયો છે ત્રણ દિવસનો બાસુંદી આપે છે એને એને ન હોય તો એ પડ્યો કાણા હોય અકર્મીનો પડિયો કાણો હોય એને બાસુંદી મળે ખરા આપવાળા મળી જાય ડોળાઈ જાય શું થાય એને નસીબત નહોતી તો એ નસીબમાં હોય તો સૂતો હોય ને તોય કોઈ દઈ જાય દાન કરવા નીકળ્યા હોય દ્રહણના દિવસે કે મારે આટલું નક્કી કર્યું છે આટલા જમાડવા મળે એમ કરીને દઈ જાય બોલો સૂતો હોય તોય દઈ જાય એટલે કાળભાવ ઉત્પટ પરમાર્થમાં તો ઉદ્યમ પુરુષાર્થ કરશે તો જ આ ચાર કણો ખેંચાશે નહીં તો નહીં ખેંચાય ધર્મ મહેનત કરવી પડે એમને એમ ન થઈ જાય કાંઈ હા મને બહુ ભાવ છે સત્સંગમાં આવવાના અરે આગલા વેકેશનમાં આવીશ એમ ચાલે આગલા વેકેશનમાં તો પડી ગયો હશે પછી તો આવા છે ઓલો કે ઓલી પછી છોકરું થઈ જાય પછી આવા દે કોઈ પછી પછી પછવાડવું પછી ગયા આજની ઘડી રળિયામણી કાલે કોણે દીઠી છે સમકીત લઈ લે ને પછી જ્યાં જે કરવું હોય ઉદય ઉદયપ્રયોગ પછી આજ જે કરવાનું છે એ હમણાં કર સારું કામ કરવું છે પુષ્પ મેખું છે આજના દેવો મંગલદાયક દિવસ બીજો કોઈ નથી હું શું કોણ જોયેલો મારે નિયમ લેવો છે સત્યવ્રત લેવો છે ખોટું નહીં બોલવું કાર્તિક પૂનમથી ત્યાં સુધી ખમવાનું નથી આજથી જ ખોટું નહીં બોલું નિયમ લઈ લેવાનો બધાને જ્ઞાનીને આજ્ઞા છે સદાચાર નીતિની ખમવાનું નથી એને માટે કુંડલી જોડાવીને કે પછી હું ખોટું બોલવાનું બંધ કરીશ ત્યારે કાનના લસણ છોડવા જાય તામસિક ખોરાક છે એટલે દેવ દિવાળી પછી દેવ ત્યાં સુધી નહીં આજથી ના જ જાગ્યા તારી સાચું લાગ્યું પકડી લેવા કલ કરેગા આજ કર આજ કરેગા અબ લેને તર મેં કહે છે કુપોદેવ જયસિંહભાઈની પેઢીએથી પછી ઘરે પણ જાય છે આ રીતે અને ઉતારે જ્યારે ખબર પડી એટલે જયસિંહભાઈ આમંત્રણ આપે છે કે અમારે ઘરે આવો કોપાદો જાય છે તો મનોમહન પોતાના સદગુરુ માની જ લીધા છે તરીકે પણ સત્સંગ સમાગમ અને સેવાનો લાભ લેતા હતા લાચ કાઢીને ઉભું રહેવાનું કે બેસવાનું ઘૂમતો સાંભળવાનું યુઠાભાઈ અને કોપોધો જે વાત કરતા હોય અને સેવા ચાકરી કરે રસઈ પાણી તો ઉગરીબેન જ કરે ને જયસિંહભાઈ તો વયા ગયો હોય માર્કેટમાં ને અપાશે સંપ્રદાય સંપ્રદાયને મોભી હતા એટલે એટલે લખ્યું છે પરિચનનમાં કે હું તો મારે બહુ કામ હતા વ્યવહારના બધા બોલાવે પાંચમાં પૂછાતો કે એટલે મને હું બોલાવતો ઘરે જમવા મારે બહુ ટાઈમ નહોતો પછી સત્સંગ સમાજ એટલે મને નહીં ભાઈને ગોળનું ગાડું મળી ગયું હતું ગોળનું ગાડું મળી ગયું જલસા જે એટલે ખટપટ નહીં ને એકલા જે જૂઠાભાઈને ગોપાલ સાથે વાત કરવી આત્માની બધી કરી શકે સંકોચ થાય મોટા ભાઈ હોય તો અને ગોપાલ છૂટથી બધું સમજાવે ને ઉઘરી બેને સાંભળે છે બધું સહર્મચારી તરીકે આ પતિ પત્ની કાર્યસંગ નાશ થઈ ગયો સહધર્મચારી તરીકે ઓગરીબેન પણ સત્સંગ અને લાભ લેતા હતા પરમ બોલતો ઘણી વખત જુઠાભાઈ સાથે તેમની દુકાને બેસતા પછી તો પેઢીએ જવા મળ્યા ઉતારો અહીંયા હતો અઢી મહિના અઢી મહિના રોજ પેઢીએ જાય દાદી ઉપર કોઈ તો ને બેસાડે પછી તો જયતી ભાઈને ખબર દે છે આ જ્ઞાની પૂરું છે એમ લાભ તો લે ને પૂર્ણ થશે કે આપણે ઘરે આવો ને ઘણા કે અમારે ઘરે આવવાનું કે અરે પગલાં કરો એમ થાય પૂર્ણ થશે એમ ભલે અમે મંદિરમાં નહીં આવ્યા સર તમે તો આવો એટલે આર્ય સંસ્કૃતિમાં એ છે કે ભાઈ સારી વસ્તુ ગમે છે લોકોને હજી સાવ કોઈ ધર્મિષ્ઠ હોય કે ધર્મને કામ કરતો હોય તો હજી આંગળી નથી ચિંતા કે બગડી ગયો છે હજી લોકોને બહુમાન છે એવો સમય આવશે પછી કોઈ મંદિર બાપરે ઓલો મંદિરમાં જાય છે એમ કહેશે પછી ઓલો રવિવારે મંદિરમાં ગયા કે મેચ જોવાનું છોડીને પછી એવું કહેશે હજી હજી આમ છે વધતે ઓછે છે શું છે એવું શરૂ પણ આપણે તો મળવાનું જ નહીં એવા એટલે બહુ વાંધો નહીં નહીં તો આપણે નબળા પડી જાય પરમ કુપ્રદેવ જોઠાભાઈ સાથે દુકાને બેસતા ને પછી ઘરાક ન હોય ને ત્યારે પાછું બધા કોઈ કવિતા નું પૂછે કોઈ કુંડલી આપે એટલે બધું કોઈ અવધાન કરવાનું કહે એટલે કુપ્રદેવ વાનગી ચખાડે પછી જુઠાભાઈ સાથે તેમની દુકાને જોઠાભાઈ જતા જુઠાભાઈ તો હવે તો પરિચય વધી ગયો છે એટલે જુદાભાઈ બાજુમાં જ બેસતો હોય ને પછી તો આમ સિનિયર હતા ઉંમરમાં તો મોટા હતા એટલે એ જ નક્કી કરે અહીંયા બેસો એટલે બેસ જાય પરમકુ બધું ઘણી વખત જુઢાભાઈ સાથે તેમની દુકાને બેસતા અને ત્યાં આગંતુકોના મનની વાતો કહેતા મોટા માણસો કે આવે કેમ છે જયસિંહભાઈ આ કોણ છે એટલે ઓળખાણ કરાવે આ મહેમાન છે કેવો તમે કવિતા રચો એટલે એટલે તો કોઈ એના ઉપર જ બનાવી દે કાં તો એની જન્મ તરીકે જ કહી દે

એટલે પરગામ જવું પડે જયસિંહભાઈને તો અને નિવૃત્તિ ઓછી એટલે જયસિંહભાઈએ નાનાભાઈ જૂઠાભાઈને પરમપુરને સરભરા અથવા અઢી મહિના બધા ઘર લેવા કે ઉઘરાણી કરવા કે મિટિંગ કરવા જવું પડે એટલે જે તું એનું ધ્યાન રાખીએ હજી તો અહીંયા રહેવાના છે આ મોક્ષવાળા છપાય એ જમાનામાં કેટલી વાર લાગે આ હા તો હવે બધું આવું ઓટોમેટિક મેં જોયેલું છે એક એક અક્ષર લેવાનો ક ખ એ ગોઠવવાનો પછી એ પ્રૂફ રીડિંગ મહિનાના મહિના વયા જાય એટલે કે હું જાઉં છું તું આ મહેમાન છે આપડે ઘરે જમાડ છે અને તમે રહેજો પછી તો જૂઠાભાઈ ત્યારે ત્યાં જ રાખે જવા દે ટાળમાં થોડો જવા દે તો ત્યાં જ રાખે પોતાને ઘરે અને જોઠાભાઈને તો જાણે ગોળનું ગાડું મળી ગયું પછી જુઠાભાઈ પરમ કુરદેવ ની બરદાસ્ત કરતા ફરીથી પણ વિશેષ થવા લાગ્યો બંધ કુરદેવ પ્રત્યે ધાર્મિક અભિગમ થી અનુરાગ અને પૂજ્ય ભાવ અનુરાગ કરવાનો જ છે રાગ કરવાનો જ નથી કરવો હોય તો સત્પુરુષ પ્રત્યે કરવાનો જ છે કુપોધે કહેવું છે આ જીવને મોહોજ ના એવો મહાત્મા પ્રત્યે મોહ કરવાનો જ છે મહાત્મા પ્રત્યે એટલે સંસારનો ઝેરી મોહ બધું તૂટી જાય સમ્યક પરિચય પૂર્વના પરમ ઉદ્યોગમાં સમ્યક દર્શન અને અન્ય આત્મિક ગુણોની યથા ઓળખાણ થઈ કે આ આત્મજ્ઞાની પુરુષ છે એટલે ઘણી વાર આપણને ખબર ન હોય સમકેત એટલે શું કે આત્માનો અનુભવ નથી કર્યો આપણે પણ સામેવાળો વાળો આત્મજ્ઞાની એટલી તો ખબર પડે આપણને આનો દાખલો છે મગજ સમજાવતા આપણને રસોઈ નથી આવડતી પણ દૂધ પાકમાં સાકર મીઠું નાખ્યું તો આપણને ખબર પડે કે નહીં તો દૂધ પાક બનાવતો આવડતું નથી શાકમાં મીઠું નથી નાખ્યું તો આપણને ખબર પડે કે નહીં આપણને સંગીત શાસ્ત્ર આવડતું નથી પણ કોઈ હો કરતો હોય સુરથી ગાતો હોય તો આપણને ખબર પડે કે નહીં કે આ કોકિલ કંઠી છે ને આ ગધાસૂરથી ગાય છે કેમ તે ક્યાં સંગીતના ક્લાસ ભેરે છે પણ મારા કાનને એટલી તો ખબર પડે છે હાથમાં ગામ ગયો છે કે આનું સંગીત બરાબર નથી કર્કશવાજ છે અને આનું સંગીત બરોબર છે એના કરતા સાવ સહેલું તાવ આવ્યો છે ડોક્ટર દવા લેવા જાય છે પહેલા દિવસે લે આવો શુક્રવાર હતો બીજી વાર ગયો હજી ત્યારે બે દિવસ માથે બે બે દિવસથી દવા લીધી શનિ રવિ બંધ છે સોમવાર મંગળ તાવ મળતો નથી એને ખબર પડી જાય કે આ ડોક્ટરની દવાથી મારો તાવ મળતો નથી એને માટે એને એમબીબીએસ થવું ન પડે કાંઈ એને એમડી ન થવું પડે એને ખબર પડી જાય આ ડૉક્ટર મને જે દવા આપે છે મારા રોગને લાગુ પડતી નથી આની સાથે બેસીને મને શાંતિ મળતી નથી શાંતિ પ્રમાણે તેને શાંત કહીએ તો એના દાસના દાસ થઈને રહે જૂઠાભાઈ ને શાંતિ થઈ ગઈ ખબર પડી ગયા આ પારા ગુરુ છે આ મારા ભગવાન છે ઓળખાણ થઈ ગઈ એટલા વ્યવહાર સંકેત કહેવાય જ્ઞાનીનો ઓળખે જ્ઞાન એણે ગુરુ મનોમન ધારી લીધું પછી તો ધાર્મિક અનુરાગ અને પૂજ્ય બાવ વધતો ગયો અને સમાગમથી વધતા પરિચયથી પૂર્ણ સંસ્કાર થી જૂઠાભાઈને પૂર્ણ ઓળખણ થઈ ગઈ ખૂબ થઈ કે હવે આ ભવે બીજો કોઈ દુનિયાને જે કરવું એ કરે લોક મુકે કહો એક વેળા શેઠ દલપતભાઈના પુસ્તક ભંડારમાં પુસ્તકોના માત્ર પાના ફેરવીને ગોપાલ દેવ આખા ગ્રંથ નું પકડે દલપતરાગર શેઠ ને વન ડે આવું બધું હોય પુસ્તક ભંડાર એટલે પાના ફેરવે છે અને એનો ક્રક્સ ઓફ ધ સ્ટોરી શું છે આ હાથ કહી દે છે કે જૂઠાભાઈ જયસિંહભાઈ વાત કરે કે હું લઈ ગયેલું ને એ પાના ફેરવી આખું કહી દીધું બધું થોડી વાર પાના જ ફેરવેલા ખાલી આવે જયસિંહભાઈ કે એમ મેં ઘણું બધું અનુભવ્યું એટલે ખબર પડી કે સાચું હોય દલપતભાઈ ના પુસ્તક ભંડારમાં પુસ્તકોના માત્ર પાના ફેરવી ગોપાલદેવ આખા ગ્રંથ નું રહસ્ય પકડે અને જેઠાભાઈને આખો દેખાય અહેવાલથી આ તો મેં જોયું છે આવી પ્રતિભા બાબા જૂઠાભાઈ મોટાભાઈ જયસિંહભાઈ વાત કરી આવું જ કુપાલદેવ ઈડરમાં કરેલું દ્રવ્ય સંગ્રહ ગ્રંથ ગ્રંથ માટે સીધા જાય છે પહેલા તો પુસ્તક ભંડાર લોક હતો ઠાકરસિંહ ચાવી લઈ આવ્યા છે રાજા પાસે કુપાલદેવ માગી છે ઈડરના રાજાને ગોપાલદેવ ની ઓળખાણ હતી એ ખોલાવડે છે કોઈ બધો ત્રીજા નંબર કપડમાં આઠમું પુસ્તક લઈને વાંચીને પાછું મૂકી દે કે લઈ લે છે તો તમને ખબર કેમે ત્યાં હશે તમે મેં પૂર્વ ભાવમાં વાંચેલું છે એટલે આ ભાવમાં તારીખવાર અને વ્યક્તિનું નામ થતાં આવા પ્રસંગો બનેલા છે પૂર્વ ભાવની પ્રતિથી આપણને બુદ્ધિથી થાય એવા જોઢાભાઈને થઈ ગઈ હવે આગળ શું થાય છે જોઢાભાઈને એ અવસરે લેશું સહજાત્મ સ્વરૂપ પરમ